नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जैने आप्यो भान निजे तैने सदा प्रणाम तैने सदा प्रणाम। आपણે બધા જાણીએ છીએ કે આપણે દુખી છીએ એનું અંતરંગ નિમિત્ત કારણ તે કર્મ છે। આપણે દુઃખી છીએ આપણા અજ્ઞાનને લીધે, અસંયમને લીધે, પણ એનું અવિનામભાવી નિમિત્ત કારણ જે છે એ કર્મ છે। કર્મ એટલે ધર્મથી ઊંધું, ધર્મનો જે વેરી એનું નામ કર્મ। અત્યારે આપણે એટલું સમજીએ, બે પ્રકારની મોટી ભૂલોને લીધે આપણે દુઃખી છીએ। ભગવાને એના નામ આપ્યા છે કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ। તો એ દર્શન મોહનીનું બીજું નામ શાસ્ત્રમાં મિથ્યાત્વ મોહની છે। કે સાહેબ આ શું આ બધું, આ લીટો લીટો આટલો જાડો, અને વળી પાછો અહીંયા જ્યારે રંગ ઓછો થયો, પાછો અહીંયા રંગ ઓછો થયો, પાછો અહીંયા ઓછો થયો, અહીંયા ઓછો, અહીં તૂટી ગયો, એ હું વળી તો જગતના જીવોને જે ઊંધી માન્યતાનું નિમિત્ત છે એને મિથ્યાત્વ મોહ ની કહે છે। આપણે શું કહે છે, જો મારી તબિયત કેવી છે, જો આ બધું મારા દીકરા બંગલા મોટરો બધું જુઓ, મારા શિષ્યો જુઓ, મારા મંદિર જુઓ, મારી ધર્મશાળાઓ ઉપાશ્રય જુઓ, હું કેવો છું। કે ભાઈ એવું કહે છે, તું જુદો અને આ બધા જુદા, તું ગમે તે કરે તો પણ ભગવાન પણ પરદ્રવ્યના માલિક બની શકે નહીં। કે સાહેબ આવું બોલો છો, ભગવાનનું અપમાન? કે ના, આપણે માણી મણી સંભળાવે છે, જેવો તીર્થંકર નામ કર્મનો ઉદય સમાપ્ત થાય કે તરત જ દેવો આવીને સમોસરણ સંકેલી લે, ભગવાન તો સમોસરણ એમનું હતું, એમની માલિકીનું હતું, એ તો પેલા તીર્થંકર નામ કર્મનો ઉદય હતો। જોકે જગતના જીવન માટે કલ્યાણકારક છે, પરંતુ એનું સ્વામીપણું ભગવાનનું એ તો થોડા કાળની અંદર શુક્લ ધ્યાનની છેલ્લી બે શ્રેણીઓ માંડી, દેહ છોડી અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત, એ બધું શાસ્ત્રનું માનો ન માનો, વાંચો ન વાંચો, કંઈ વાંધો નહીં, એટલે આવું બધું ગપ્પા બધું તમે બી આ ભોળિયા, આ બધા ભગવાનમાં બધું લખ્યું ચોપડામાં, જૂના ચોપડામાં બોલું,
એ બધું તમે સાચું માનો, કઈ વાંધો નહીં. જો શરીરનો તું સ્વામી હોય તો વાળ ધોળા કેમ થવા દીધા? તાવ કેમ આવે છે? ગડપણ કેમ આવ્યું? દીકરો તારું કયું બધું કેમ નથી માનતો? તું કહે છે આ બધા મારા છે. બધાને થોડો થોડો અનુભવ તો થવા માંડ્યો, પચ્ચા પછીના છે બધા. માટે શરીરના આપણે સ્વામી નથી, પણ શરીર રૂપી ધર્મશાળામાં આપણે રહેવાયેલા મુસાફર છીએ. ભગવાન એની પછી, ભગવાન મોટા સુપર સાયન્ટિસ્ટ છે, એટલે કે જો ભાઈ આ સૌથી આ દુનિયામાં જેટલા કર્મો છે એમાં સૌથી વધારેમાં વધારે સ્થિતિ અને અનુભવ એ આ મિથ્યાત્વ મોહનીના છે, એનું નામ આપ્યું. 70 કોડા કોડી સાગરો પમ એવું એક એક્સ વાય ઝેડ લિમિટ આપી. તો કર્મ આપણે જો આત્મા જોઈતો હોય તો આની આનો રંગ છે ને એ અહીંયા અહીંયા જુદો છે, અહીં 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 પૂરો છે, જતો જ દેખાય. ઉપર ગાઢો ગુલાબી, નીચે કેમ તમે આછો કરો? લખો ભોગ અહીંયા એનું એજ છે ને કર્મ. તો અહીંયા કેમ એમ કે ભાઈ સ્થિતિ તૂટી ગઈ અને અનુભાગ તૂટી ગયો, એનો અનુભાગ તૂટી ગયો ને એની સ્થિતિ તૂટી ગઈ, પતી ગયું. આવું જેને થાય, આવું જે કરે, દરરોજ કશાય ઘટાડે, સવારે બપોરે સાંજે રાતે, દરરોજ એટલે ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે. હું શરીર નથી અને ક્રોધ અભિમાન માયા લોભ વગેરે પણ મારું સ્વરૂપ નથી. યદ્યપિ આ દુનિયામાં મારું કોઈ નથી, પણ અત્યારે ત્રણ મારા સ્વામી છે. એક ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન વિતરા, એક એવા મહાજ્ઞાની સંયમી સદગુરુ દેવ, અને એક એમની દિવ્ય વાણી દેશના અથવા ઉપદેશ. ખરેખર એના નથી હો, એને પણ છોડવા પડશે, પણ અત્યારે તો પકડવા પડશે. આપણે પહેલે માળ જવું છે, કાં તો લિફ્ટ જોઈએ અને કાં તો દાદરો જોઈએ. કે સાહેબ મારે દાદરો ન જોઈએ, લિફ્ટે ન જોઈએ, મતલબ બસ ચડી ગયો સાતમા માળ. અમે કહીએ છીએ આપણે શબ્દ બોલવો નહીં. પ્રભુ શાય ની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી ના ઉદા. આપણા જીવનમાં આવવું જોઈએ, બોલવાનું નહીં, ઉપદેશવાનું નહીં, આપણે આપણા આત્માને સંભળાવવાનું. તો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું આ બધું તારા જીવનમાં, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ. તો શું થાય? આ રંગ જે છે દુઃખ દેવા વાળો ઓછો થઈ જાય, ઓછો થઈ જાય, ઓછો થઈ જાય, ઓછો થઈ જાય, ઓછો, આછો થઈ જાય, 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 આછો. એક વાર આ લેવલે સિંહની બોર્ડમાં ગયા તે ગયા, પાછા આવ્યા ને પછી શિયાળની વાત આવે છે ને, શિયાળને અહીંયા આવે તો શું થાય? એને ફરજિયાત મોક્ષે જવું જ પડે, પાછી એનું કઈ હાલે નહીં. પૂર્ણ પરમાત્મા અત્યારે અંશે પરમાત્મા થઈ ગયો, અહીંયા આવ્યો ત્યાં અંશે પરમાત્મા થઈ ગયો. કે સાહેબ આવું બોલો છો? શું કે છે? ભેદ વિજ્ઞાન જગ જીન કે ઘટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ મેં.
जग माही जी ने सर के लघु नंदन के लिकर ऐसी वो मार्ग में अशिव मार्ग है शिव मार्ग में जग माही जी ने सर के अजी थे ना दी अही तो अही तो सामान्य से जिज्ञासु सामान्य आत्मा अहिया मुमुक्षु बने अहिया मध्यम मुमुक्षु बने अहिया उत्तम मुमुक्षु बने अहिया आवे तो ज्ञानी रही साते प्रकृतियो तूटी गई उपशम भविक्षोपम जे भवन तेज क्षण थी 41 कर्म प्रकृति नो बंध थाया है नहीं आओ बधु भगवान जोयु छे ने कहयु छे आठ प्रकार ना अभिमान नो अभाव थई जाय आठ जगह जाय ने बधु अंदर मोटो लिस्ट छे भगवान नो आ तो समझ्या हवे चलो समझ्या थोड़ी समझ पड़ी आ बाजू नु हुआ लफड़ो आ बीजू हूं छे કે ભાઈ અહીંયા તો તું તારું રજીસ્ટ્રેશન થઈ ગયું કોઈ અપેક્ષા એ મોક્ષ થયો નથી મોહની માંથી છૂટ્યો કયા મિથ્યા તો મોહની માંથી છૂટ્યો છે મોહની મોટું છે એનો લશ્કર સૌથી મોટું છે 28 એના સરસેનાપતિઓ છે બધા એના અહીંયા કિસેમાં રંગ કેમ આવો રંગ આવો રંગ કેમ ન મૂક્યો અહીંયા આગળ કે અહીંયા આવો રંગ ન હોય અનંતાનુમંદી ગયું એટલે નેણને વેણ બદનાય હરિરસ પીજીએ ન્યા કારણ મિથ્યાત દિયો તજ क्यों कर देह धरेंगे अब हम अमर भये न मरेंगे अब हम अमर भये न मरेंगे आज पूरु थयो ए अहीं हजु थोड़ुं चालू छे बधाने चालू रहे नहीं पण आ तो आपणे एक पिक्टोरियल प्रेजेंटेशन करेलुं छे जो अहीं પાછું અહીંયા એકદમ આછું થઈ ગયું હા અહીંયા અનંતાનુમંદી ગયો તો અહીંયા અપ્રત્યક્ષ અનાવરણી ગયો સાહેબ અહીં તો દેખાજે આમ હાવ હાવ ઓછો થઈ ગયો મુનીશ્વર છે 3.5 કષાયનો અભાવ કર્યો અનંતાનુમંદી અપ્રત્યાખ્યાનાવરણી પ્રત્યાખ્યાનાવરણી સ્થૂળ સંજ વલા છઠ્ઠું સાતમું થાય એટલે સૂક્ષ્મ સંજ્ઞાનો સ્થૂળ સંજ્ઞાનો અભાવ થઈ જાય અને છઠ્ઠે હોય ત્યારે પ્રમાદી એમ કહેવાય પ્રમત્ત વિરત એમ નામ છે એનું ભગવાન આપ્યું છો પ્રમત્ત વિરત પ્રમાદમાં આવી ગયા મુનિરાજ સંકલ્પ વિકલ્પ થઈ ગયા આહારની ભાવના થઈ ગઈ નિદ્રાની ભાવના થઈ ગઈ આ કશું ન હોય સાતમા ગુણ સ્થાન આહાર નહીં વિહાર નહીં નિદ્રા નહીં વિકલ્પ નહીં અને મૃત્યુ પણ નહીં સાતમા ગુણ સ્થાને મૃત્યુ ન થાય નમો લોહી સંવત્સર કોઈ પણ જીવ ત્રણ લોકમાં સાચી મન દીક્ષા 51 કે 53 થી વધારે વાર લઈ શકે નિયમ એમ અહીંયા આગળ એને જવું જ પડે અંત કોડાકોડી સાગર ઉપમમાં મોક્ષ એનું કઈ હાલે નહીં એમ કોઈ સાચો મુનિ બની ગયો તો કે હવે વધુમાં વધુ તું 51 વાર કે 53 વાર જે નંબર છે યાદ છે કોઈને મારે એક્ઝેક્ટ 53 કે હું 54મી વાર દીક્ષા લો કે સાચી દીક્ષા નો હોય પેલું મુનિવૃત ધાર અનંત ભૈર ગ્રે વેગો બુજાવે એની વાત નથી ચાલતી અહીંયા આગળ તો સાચા મુનિની વાત ચાલે છે જવું જ પડે એને મોક્ષે જેમ અહીંયા આગળ શું છે કે અંત કોડાકોડી સાગર પ્રમાણમાં એને જવું જ પડે મોક્ષે
એમ અહીંયા આવ્યો ને અહીંયા આવ્યો તો શું થયું? પતી ગયું. હવે કાંઈ એનું હાલે નહીં. આ તો વધુ વધુ એક કે બે કે ત્રણ ભાવમાં તો પતી જાય. કોઈક અપવાદરૂપ પુરુષને માટે વધારવાર દીક્ષા હોય. અહીં તો સાહેબ દેખાતું જ નથી. એ દેખાય ક્યાંથી? શ્રેણી છે. આ કોઈ છદ્મસ જીવ જાણી શકે નહીં. કુનકુન સ્વામી નો જીવે અને ભદ્રબાહુ સ્વામી નો દેખાય. અહીં જે ભાવ હોય કેવડી ભગવાન જોયા, કેવડી ભગવાને જોયા છે. શ્રેણી કે આ શું સાહેબ પરમાત્મા બની ગયો? દેહ સહિત હોય કે દેહ રહિત હોય પરમાત્મા બની ગયો. પરમાત્મા બની ગયા પછી પાછું થોડુંક રાજા બાજા બનવું ન મનાય, મુનિ બનવું હોય તો ન મનાય. એ મહામુનિશ્વર કહેવાય. ઉપચાર કે ભગવાન મુનિ છે ને, કે ભગવાન મુનિ નથી, ભગવાન મુનિપણાનું ફળ ભોગવે છે. ભગવાન મુનિ નથી, ભગવાન તો મુનિ હતા. એ મુનિ પણ પૂરું થયું ત્યારે યથાખ્યા ચારિત્ર પ્રગટ્યું. બારમા ગુણસર ને તરત તેરમું પ્રગટ્યું. તો શું થયું? સાધિ અનંત અનંત સમાધિ સુખમાં. શરીર હોય તો પણ આનંદ સુખ છે, અવ્યાબાદ નથી. અવ્યાબાદ ને આનંદ નો કોઈ ફેર નથી. આપણા માટે હો પંડિતો લડે ભલે કે સાહેબ ખોટું ખોટું છે, આ ભગવાન નથી, આ ભગવાનને સુખ ન હોય. હાલતું તું હાલતો ના, અહીંયા જ સુખ છે, અહીંયા જ સુખ છે. અને અહીંયા તો કેવું છે એમ તો વર્ણન આવે છે. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિહ્નમ નખલુ નખલુ યસ્માન અન્યથા સાધ્ય સિદ્ધિ. એટલે તેમ અતિશયોક્તિ અલંકાર વાપરે છે. આચાર્ય ભગવાન છે, મહાકવિ પણ છે. મહાકવિ છે, મહાયોગી છે, મહાન આચાર્ય, મહાતપસ્વી છે. તારે અત્યારે તું મૂંઢવાણ તો તારે અત્યારે 10 રૂપિયા કોઈ માગે તો બોલો છો. મેં મારા નોકરોને કહી દીધું છે કે તમારે 1,00,000 રૂપિયા સુધી મને પૂછવું નહીં, આપી દેવા. આ 10, 20, 50 હોય 500, 1,000 પાયામાં. મુનિ મહારાજને આત્માનો અનુભવ કરવા માટે બહુ મુશ્કેલી ન પડે. અહીંયા આવે તો પછી સંસાર રહ્યો જ નહીં. સંસાર એટલે દુઃખ. કોઈ પણ જાતનું દુઃખ અહીંયા નથી ભગવાનને. એટલે ભગવાનને કેન્સર થાય તો કે ન થાય, એટલે ભગવાનને ચિંતા થઈ જાય તો ન થાય. એ બધું અહીંયા થઈ શકે, અહીંયા ન થાય. ચાલો રંગ આમ ઓછો થતો જાય છે એવું. હા, આત્મલક્ષ વર્ધમાં, આત્મલક્ષ વર્ગમાં આપેલા અજ્ઞાની મુનિની વાત ચાલતી નથી. અજ્ઞાની મુનિની વાત ચાલતી, સાચા મુનિની વાત. ઘણા કહે છે સાહેબ આ તમે બધી સાધના કરો, હું તો ફાટ દઈને બસ ધ્યાન કરી અને શ્રેણી ચડી જઈશ. હાલતો તો હાલતો હાલ તો થા. આ બધું આપ સ્વાધ્યાય કરવાનું, ભક્તિ કરવાની, પૂજા કરવાની, આ નિયમ વ્રત લેવાના, આ બધું મને કંઈ ન ફાવે. હું તો ધ્યાન મોક્ષ. ભેદા ભેદ રત્નત્રય ભગવાનનો માર્ગ છે. ભેદ રત્ન ત્રય રૂપી અત્યંત દ્રઢ સંસ્કારો જેણે કર્યા નથી તે જીવ અભેદ રત્ન ત્રયની સાધના સુધી પહોંચી શકતો નથી.
અને અભેદ રત્નત્રયનો લક્ષ ન રાખે અને એકલી ભેદ રત્નત્રયની સાધના અનંત કાળ સુધી કરે એવું કહેવાય તો પણ એને મોક્ષ થાય. બંને એટલે બે બાજુ ઢોલકી બને કે બે બાજુ છે. રામ દીકરો પણ છે, રામ પપ્પા પણ છે. ચસકી ગયો છે સાહેબ, શું બોલો છો, પક્કો છો કે દશરથની અપેક્ષાએ પુત્ર છે અને લવકુશની અપેક્ષાએ પિતા છે? એમ ભેદરૂપી રત્નત્રય આરાધે તો બળ વધે, જિજ્ઞાસા બો, વિચાર બો, વૈરાગ્ય બો, ધ્યાન બો, જ્ઞાન બો, આ બધું વધે. અને અભેદ રત્નત્રય એટલે અભેદ રત્નત્રયનું વર્ણન કરો ને. જ્યાં વાણી પહોંચી શકે છ જાળામાં કર્યું, મળે છ જાળામાં વર્ણન કર્યું, પણ પોતે આનું વર્ણન લઈ શાસ્ત્ર સાધ્ય છઠ્ઠા ઢાળાની પાછળની ગાથાઓ છે. વિચારવું, વાંચવું કે તમ કંઈ થાય છે અંદરમાં. ભગવાનની અને સંતોની વાણી સાંભળીને હૃદયમાં ભોંકાઈ ન જાય તે જીવને હજુ સંસાર બહુ દૂર છે. સંસાર ઘણો લાંબો, સંસાર એટલે દુઃખ. એમણે તો જરા મોટા પુરુષ છે અને મહાકવિ છે અને સિદ્ધાંત પદ્ધતિ ને અધ્યાત્મ પદ્ધતિનો સમન્વય કરીને લખેલું છે. ધ્યાનમાં હતા અને પછી સાતમે ગુણસ્તરે ગયા ત્યારથી એનું વર્ણન વાંચીએ. મુનિરાજ, જ્ઞાનીની શ્રાવકની વાત ચાલતી નથી. જ્ઞાની પણ નિર્વિકલ્પ થાય, શ્રાવક પણ નિર્વિકલ્પ થાય, પણ આવો ન થાય, મુનિરાજ જ થાય. મુનિને એવા મુનિને કેવું ધ્યાન થાય, એમને શું થાય કે તો તું આ સાંભળ અમસ્તો પછી સમજે, પણ તને ફીલ થાય તો જ કામનું આ. નહીં તો આવું બધું તું બધાને શીખવાડે, સમજાવે, ભણાવે, પણ તું તો કરો ને કરો, કારણ કે તને ભાવ ભાષણ થતું કશાયો એટલા તીવ્ર છે કે આ બધું કમાવાનું સાધન છે. આ બધું ભણે ભણાવે તો કમાવાનું સારું છે, વાંધો નથી, પણ મોક્ષ ન થાય. મોટા મોટા પ્રશસ્તિ પત્રો મળે ને, મોટા ફોટા આવે ને, તારા હજારો લોકો સાંભળવા આવે ને, આ હતાળીઓ પડે ને, ટીવીમાં તારું બધું આવે, પણ તારો મોક્ષ માર્ગ ન મળે, જ્ઞાન ન થાય, આત્મજ્ઞાન ન થાય, મોક્ષ ન મળે, મોક્ષનો માર્ગ ન મળે. અહીં કે છે, સાંભળવું, સમજવું, ફીલ કરવું, સાહેબ હું તો જુથી કરેલું સંગીત સાંભળું ને તો મને એકદમ આમ અનોપ ઝલોટાળા ભજન સાંભળું ને તો મને કંઈક. અને સાહેબ મારા દીકરાનો ફોન આવ્યો હતો ને અમેરિકાથી, પછી એણે કીધું ને બાપુજી પગે લાગ્યું, ટેલિફોન પડી ગયો, કંઈક થઈ ગયો. એવું તને જયારે મારા સ્વામીની વાણી સાંભળે ને થશે ત્યારે સમજે કે હવે મારે મોહ ગ્રંથિના ભેદ દૂર નથી. એ સાહેબ તમે ગમે એટલું અમુલ બોલ, મારા પેટનું પાણી હતું. તો ભગવાનનું તમને વર્ણન કરશો, આ ત્રિલોકનાથ અનંત જ્ઞાની અનંત આનંદના સ્વામી. મને તો લાગે સાહેબ તમારું ખસી ગયું છે, મને તો કઈ આમાં ભગવાન જેવું કઈ લાગતું જ નથી. હું ભગવાન ને ભગવાન, આપણો પિત્તળનો કટકો એમાં આવું
रूप बने तो वो भगवान। अरे भाई ये स्थापना भगवान से, ये स्थापना भगवान हमें कहे, और स्थापना भगवान उपयोगी जे द्रव्य थी, निक्षेप थी, स्थापना थी, भाव थी। हाँ, कोई पण कार्य था तो द्रव्य थी, क्षेत्र थी, काल थी, भाव थी था। वो नियम सिद्धांत मत, सिद्धांत तीर्थंकर फेर भी सके नहीं। सिमंदर भगवान अत्यार शू कहता है, जे अहिया महावीर भगवान कहता था, अंजे परंपरा आचार्यों थी हजू सुधी प्रयोजनभूत तो रहू है, अत्यारे पण छे। भले ये भगवान की वाणी जुदी है, आचार्य तीर्थंकर भगवान बीजो मार्ग प्रवर्ता सके नहीं, के जो योगे योगे तीर्थंकर था नव नव मार्ग काढ़े, नव नव मार्ग काढ़ न काढ़ी सके, का काढ़ी सके? एक हो त्रण काल मां परमार्थ नो ये सपोर्टिव हो कई फेरफार हो प्रेरित परमार्थ ने ते व्यवहार एक एक आमने नहीं मान्यता। અમુક માન્યતા એમ કહે છે કે એ વ્યવહારમાં પણ આગળના વ્યવહારમાં ફેર ન હોય, નીચેના વ્યવહારમાં ફેરફાર હોય, આગળના વ્યવહારમાં ફેરફાર ન હોય। પણ એ આપણે અત્યારે પ્રશ્નની પ્રશ્ન એ છે કે તને ભગવાનની વાણી, આચાર્યોની વાણી, મહાજ્ઞાની પુરુષોની વાણી સાંભળી વૈવિધ્યપૂર્ણ તરંગો ઉઠે નહીં જો તારા હૃદયમાં, તો હજુ તારે ઘણા ભાવ કરવાના છે। વાતો જ્ઞાની ધર્માત્માની વાણી છે, આચાર્યની વાણી તો એ વળી એથી વિશેષ હોય। પુરુષ પ્રમાણ વચન પ્રમાણ, પુરુષ પ્રમાણ વચન પ્રમાણ, એટલે છઠ્ઠો ઢાળો છે મુનિ ભગવાન અને અર્યંત ભગવાન ને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે। આમાં જે મુનિ જ્યારે શ્રેણી માંડે છે અથવા નિર્વિકલ્પ સમાધિમાં જાય છે ત્યારથી વર્ણન ચાલતા સપ્તમ ગુણ સ્થાન, અને તે પણ વિશેષપણે સાતિશય અપ્રમત, પણ ત્યારે સ્વસ્થાન અપ્રમત પણ યથા પદવી લઈ લે। સાતમાના બે વિભાગ પડે છે, એક સ્વસ્થાન અપ્રમત અને એક સાતિશય અપ્રમત। આમાં સાતિશય અપ્રમતનું વર્ણન છે, પણ બે વચ્ચે વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી। વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી, આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય। ઉપશમ શ્રેણી હોય તો ક્ષપક શ્રેણી એક જ વાર, એ તો લાગી પતી ગયો, અત્યારે એમાં જવું નથી। અહીં તો મુનિ મહારાજ જેમને નિર્વિકલ્પ ધ્યાન લાગ્યું અને જેવો આગળ વધવાના છે એ કેવા હોય, શું થાય ને બધું, આ બધું વિકલ્પ વચન ભેદન જહા ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયાતા તીનો અભિન્ન અખિન્ન શુદ્ધ ઉપયોગ કી નિશ્ચલ દશા પ્રગટી જહા દ્રગ જ્ઞાન વૃત્તયે તીન ધા એ કૈલસા પરમાણ નય નિક્ષેપ કોન ઉદ્યોત અનુભવ મે દેખ દ્રગ જ્ઞાન સુખ બલમય સદા નહી આન ભાવ જુ મો વિખે ચિત્ત પિંડ ચંડ અખંડ સુગુણ કરંડ ચ્યુત પુનિ કલનિત યો ચિંત્ય નિજ મે ઠીર ભયે તિન અકથ જો આનંદ લયો સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા
अहम इंद्र कै नाही कयो, तब ही शुकल ध्यानाग्नि कर चौघात विधि का नन दयो, सब लयो केवल ज्ञान कर भव लोक को शिव मग कयो, सब लख्यो केवल ज्ञान कर भव लोक को शिव मग कहो। आटले सुधी अर्यन भगवान स्वरूप छे, पछी आगळ सिद्ध भगवान बने छे, आपणे अत्यारे प्रयोजन नहीं, अहीं पहुंची। इधर भगवान ने ध्यान करवानुं के ना, जेने साधना करवी पड़े ते परमात्मा होय नहीं, परमात्मा ने साधना करवानी होय नहीं। કે સાહેબ તો પછી સિદ્ધ કેવી રીતે થાય? ઔપચારિક કથન છે કે ભગવાન શુક્લ ધ્યાનની શ્રેણી માંડે છે, ભગવાન એવો વિકલ્પ કરે કે હવે હું શુક્લ ધ્યાનની શ્રેણી માંડું, એવો વિકલ્પ ન હોય, મોહનીનો નાશ થઈ ગયો છે, ઇટ ઓલ હેપન્સ ઓટોમેટિકલી, ઓટોમેટિક, અત્યારે વિષય નથી, મન, ભગવાને કહ્યું છે શુક્લ ધ્યાન કરવા બેસતા નથી, શુક્લ ધ્યાનનો સમય થાય એટલે ઓટોમેટિક શરીર સ્થિર થઈ જાય, વિહાર બંધ થઈ જાય, ઉપદેશ બંધ થઈ જાય, સમર્થન બંધ થઈ જાય, અત્યારે તો એટલું જ સમજવું છે કે હમણાં તો છે ને બધા દુનિયાનું કામ કર્યું ને, પછી ઘરડો બુઢો થઈશ ને, સાવ કઈ નહીં કરું, પછી ફટ દઈને ધ્યાન કરીને હું આગળ વધી જઈશ, એવું થતું, એવું થતું કે ત્યાં ભરત ચક્રવર્તી કેવું હતું, એમને નહોતું થયું, એમને કહે સાહેબ તમને શું ખબર, લો શાસ્ત્ર તો એવું કહે, શાસ્ત્ર એવું કહેતા નથી, ત્યાં આખું શાસ્ત્ર વાંચ્યું નથી, પ્રથમ તો તેઓ આગલા ભૌતિક ક્ષાયિક સમકિતિ હતા, ક્ષાયિક સમકિતિ હતા, એ વળી વધારાનું પેલું જે બીજું પુણ્ય હતું તે ચક્રવર્તીનું પુણ્ય હતું, અને વ્યવહાર દ્રષ્ટિથી એમના પપ્પા તીર્થંકર હતા અને 96,000 રાણીઓ હતી, કે તો હું સાહેબ ભરત કરો કે નહીં, તું નહીં ભરત, એક નંબર કે સાહેબ હું તો ભરતની માફક જો ભરતનું એક પણ લક્ષણ આપણામાં છે નહીં, એટલે તારામાં છે નહીં અત્યારે, અને અત્યારે કોઈનામાં નથી શાસ્ત્ર પ્રમાણથી, માનતો હોય તો, અત્યારે હોય કોઈને ક્ષાયિક સમકિત અહીંયા ન હોય, ચક્રવર્તી પણ હોય અહીંયા ન હોય, તો એ બધું ન હોય ને પછી કે સાહેબ હું તો એમની માફક તમે બધી લપ કરો ને, કશાય મન રાખો, વિષયો વિરામ પામો, વિનય રાખો, ભગવાનની ભક્તિ કરો, નિષ્કામ રહો, સૌની સાથે પ્રેમથી રહો, 4 ભાવનાઓ ભાવો, 12 ભાવનાઓ ભાવો, જીવનને નિર્મળ રાખો, વ્રતની ભાવના કરો, મુનિ પણ કે શ્રાવકના વ્રત મને પ્રાપ્ત થાય એવો પુરુષાર્થ કરો, આવું લોભ ક્યાં કરાવો, એ બાજુ હું ફટ દઈને જો ભરત ચક્રવર્તીમાં, જ્યારે રાજા હતા ત્યારે કલાકે કલાકે ઘંટ વગડાવતા, ચેત ભરત ચેત, કાળ ઝપાટા, આ તો 12 મહિનામાં એક વાર એની ધર્મપત્ની કહે છે હવે ચલો આજે તો શું પેલું સાંવત્સરિક પ્રતિક્રમણ છે, ચલો જવું જોઈએ, હા મારે તો કંઈ નથી આવું, ચલ તને ભૂખો આવું, હા હું મારું માથું ખાય છે વળી, આ તું મોટી એ સાંભળ પ્રતિક્રમણ કરવાનું નથી આયા, એટલે અડધો ટાઈમ બહાર બેસે, આ તો એની મમ્મી મૂકવા આવ્યા, આ માથું ખાય છે, જેવું પૂરું ચર્ચા લાવે જલ્દી આવો, વાતો કરે આમાં ક્ષમા હું કરે બધું, આપણે ભાઈ આપણે મોટા માણસ મળી આમ કોઈને પગે લાગવાનું, હું આખી દુનિયા આપણને પગે લાગે, આપણે વળી કોઈને કેવાનું, ખમાવું છું હા હું
कला के कला के गंड वगड़ाव तो तू वर्षे वर्षे पण वगड़ाव तो नदी ने कहजे मार तो हूँ तो भरत चक्रवर्ती मां भाग जावा। बीजू बधू पण एमने जेवु काई पण छे नहीं आपणी पासे माटे ए विकल्पना में रहू नहीं कि हूँ तो भरत चक्रवर्ती मां भाग मोक्षे जईश। लॉटरी थी जीवो छो, लॉटरी लगाड़ी जीवो साहेब, लॉटरी थी जीवो ऊंधी लागे बार वागी जाए यहां तो साहेब बोनाफाइड बिजनेस बोनाफाइड सर्विस कहीं टीचर कहीं डॉक्टर कहीं वकीलात एवं बधु करो आप लॉटरी बॉटरी थी हम जीवन न चाले। लॉटरी लगाड़वानी भावनाओं वारंवार थाय तो ये मुमुक्षु साचो ऊंची कक्षा नो मुमुक्षु होय नहीं पड़ी गयो विजय होय तो पड़ी जाए मफत नु मफत नु जे खावानु जे इच्छा होय ने पड़ी गयो विजय लोभनी मात्रा तीव्र थई गई वानो समझी ने जे दिवस थी सत्पुरुष नु वचन सांभळ्यो ते क्षण थी ज तू पुरुषार्थ करवामा अहीं आवे तो रिजर्वेशन थई जाय पण रिजर्वेशन थाय तो पण आगळ चालवू पड़े पछी आगळ चालवू पड़े पछी आगळ चालवू पड़े पछी आगळ चालवू पड़े अहीं आवे तो पूरु थई गयो साधना पछी शरीर छोड़वा माटे पुरुषार्थ न करवो पड़े अगाती कर्मो पर जीवनो पुरुषार्थ होतो एना समय अघाती करे नाम ज अघाती आत्माना अनुजीवी गुणों नो घात करता करी शके जाणवु समझवु आपणा चित्तने मनावु ए मानतु नथी तो पण एक क्षण में एक पांच मिनिटनी अंदर तू अत्यारे जे आखी जिंदगी 100 फेक्टरी थी 1000 अबज रुपया भेगा करवा मांगे छे ई तने एक कलाक नी अंदर एटलू पुण्य थई जा तने तो न थाय ज्ञानी नी थई जा तने तो हल्कू पुण्य थाय पापानुबंधी पुण्य थाय ने तो विशिष्ट पुण्य थाय तने पुण्यानुबंधी पुण्य अत्यार न थाय एटली योग्यता हजु पण एक पुण्य तो थाय नव ग्रेव एक सुधी जई शके माटे जाग्या त्यांथी सवार भगवाननी वातने आचार्योनी वातने ज्ञानीओनी वातने स्वीकारवामां मारू कल्याण छे तमारू पण कल्याण छे सर्व जीवोनु कल्याण छे माटे ग्रेवे पूरो पुरुषार्थ लगावीने भगवाननी आज्ञानु पालन करवानो पुरुषार्थ करीशू करीशू करता ज रहीशू ज्यां सुधी केवल ज्ञान न उपजे त्यां सुधी एवं करवा माटे अत्यारे जो पाक्का संस्कार पाड़े तो साधारण संस्कार होय तो वृद्धावस्थामां घणा दुख आवे अने मृत्यु वखते तो अत्यंत वेदना थाय एमां बहु गरम लोढ़ी होय ने एना पर आम छाटा नाखे तो उड़ी जाए शू थे स्टीम थी ने इवेपरेट थी जाए पाक्का संस्कार नाखवा गम्मे तेवा स्वर्ग में जा रजकण के रिद्धि वैमानिक देवनी वैमानिक देव जाए नहीं समग्र धर्मात्मा मुमुक्षु जाए मुमुक्षु वैमानिक देव में न जाए तो सामान्य नीचे स्वर्ग में जव पड़े ये तो बधु शास्त्रीय है पांचमु स्वर्ग ने आठमु स्वर्ग ने वैमानिक ने ग्रेविक आपणे शुं नक्की करवुं छे समजण पूर्वक भाव पूर्वक भाव वासन पूर्वक
ધર્મની આરાધના કરવા માંગુ છું અને કરીશ જ. અનેક વિઘ્નો આવશે, બધા તારી કટ્ટા કરશે, બધા દુઃખ આવશે, તો પણ ભગવાનના માર્ગે મારે ચાલવું. આવું આપણે ભગવાનની સંતોની કૃપાથી આપણામાં નિશ્ચય આવે. એ ગુણસ્થાન પણ બતાવે છે, ભાવાનુસાર ગુણસ્થાન છે. હા, અહીંયા કારણ કે અહીંયા તો પહેલું બીજું ત્રીજું છે, આગળ છે જ નહીં. ભાવની તરતમતા બતાવે છે, અતિ તીવ્ર કષાય છે અહીંયા. એટલે બધા કહે છે ભગવાનની, સાધુઓની, સંતોની, મારા ભગવાન દરરોજ છાપા બધાને ફોટા આવે છે, બધા ભગવાનના. એ બધા ભગવાન કે મહાવીર ભગવાન, રામ ભગવાન, સાહેબ એ તો બધા જંગલી હતા, એ લોકો હું તમે ભગવાન ભગવાન કહો છો. અહીંયા આવેલો તો એવું ન માને, દુનિયાના લોકો તો અંદરમાં તો એવું જ માને. અને અહીંયા કોઈ અંદરમાં માનતું હોય તો જે જેના ભાવ, અંદર અંદર બહાર જુદા છે. વિશુદ્ધિથી આગળ વધે પોતાનો ભાવ. હા, 34 અપસર પણ છે પ્રાયોગ્ય લબ્ધિના, દેશના લબ્ધિ મળી પછી ભવ્ય જીવને શ્રી સદગુરુદેવે ઉપાદે જ્ઞેને હે નો ઉપદેશ આપ્યો, તે એને સમજાણો. પણ તે એટલો સમજાણો પણ હજુ કઈ મોક્ષ નો, હજુ મોહગ્રંથિ નો ભેદ ન થાય, પછી પ્રાયોગ્ય લબ્ધિ બીજા. એ પ્રાયોગ્ય લબ્ધિમાં વિશુદ્ધ વિશુદ્ધ પરિણામ, સ્વરૂપલક્ષ જીનાજ્ઞા, સ્વરૂપલક્ષ જીનાજ્ઞા, સ્વરૂપલક્ષ જીનાજ્ઞા, સ્વરૂપલક્ષ જીનાજ્ઞા, એમ કરતા કહેતા એ ક્યારે થાય? અંત કોડા કોડી સાગર પ્રમાણ મોહનીની સ્થિતિ લાવો પહેલા. અહીંયા આવે ત્યાર પછી કરણલબ્ધિનો પુરુષાર્થ કરી શકે. માટે જે ધ્યાન વેચાય છે એ ધ્યાન સાચા નથી, બજારમાં વેચાય છે 85,000માં એક અઠવાડિયું ધ્યાન શીખવાનું. સાચી વાત છે, મેં વાંચેલી છે છાપામાં, બેંગ્લોરમાં હતી એ ફી 85,000 રૂપિયા 7 દિવસ. ધ્યાન વિના આપણે કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની, કોઈ સંજોગની વાત નથી. સત્ય સમજવું, સત્ય વાંચવાથી ન સમજાય. તો નીચે ભગવાનની પૂજા કરીએ છીએ, પણ એ ભગવાનની પૂજા બીજો નંબર છે, ભગવાનની વાણીની. નવકાર મંત્રમાં ભગવાનની વાણી નથી આવી, ઉપલક્ષથી આવી ગઈ, આવી છે નીચે. દ્વાદશ પ્રમાણમ જીનવાણીમ શરણમ પવજ્જામે, ભલે આપણે એનું શરણું લઈએ છીએ, પણ નવકાર મંત્રમાં છે કે હરિજન સિદ્ધ છે અને આચાર્ય ઉપાધ્યાયને સાધુ છે એનું. એ તો અમે અમે લોજિક આપો, એનું લોજિક આત્મસિદ્ધિમાં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજન ઉપકાર, એવો લક્ષ ધ્યા વિના ઉગે ન આત્મવિચાર. સદગુરુ ના ઉપદેશ મણ સમજાયન જિદરૂપ, સમજાવણ ઉપકાર સો સમયે જીન સ્વરૂપ. પછી હવે મળે તો શું કરવું? આત્માદેય અસ્તિત્વ ના જે નિરૂપક સાત, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુવાત. થવા સદગુરુ એ કયા જે અવગાહન કાય, તે નિત્ય વિચારવા કરી મતાંતર ધ્યાન. અલ્પ પુણ્યનો ઉદય છે
100-200-500 અબજ રૂપિયાને દુનિયામાં હાક માગે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક ટાઈમ્સમાં ફોટા આવે. જો હું કેવો પગાના ભાજ એવો, આત્મજ્ઞાન સંતોની સેવા ન કરી, ભગવાનની ભક્તિ ન કરી, તત્વ ન સમજો તો ખોચ નહીં. ખોટું લાગે હો, કે સાહેબ બહાર નીકળો તો બે ચોડી દઉં તમને. હા, હું એ બધું લોકો ખોટું ખોટું ભરમાવો છો. આચાર્યના સેવક હો, જ્ઞાની આચાર્ય પંચ પરમેશ્વર ભગવાનના સેવક હોય તો જ જ્ઞાની હોય. સંભળાવે નહીં એને, મતાળથી લક્ષણ છોડે ને આત્માર્થી લક્ષણ ગ્રહણ કરે ત્યાર પછી પહેલું પદ સંભળાવે, ત્યાં સુધી ના કહી દીધી. નશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. આ તો કળિયુગ છે, કહેને વાલા ભી દીવાના હૈ, સુનને વાલા ભી દીવાના હૈ, સમાજ તો દીવાના હૈ હી, મગર ઇસે વસ્તુ કા સ્વરૂપ બદલતા નહીં. વસ્તુ સ્વરૂપ જીવું છે તેવું છે, માટે આપણે આપણી જાતને બદલવી પડશે, આપણા ભાવ આપણે બદલવા પડશે, આપણું જીવન આપણે બદલવું પડશે. દુનિયાવાળા તો કહેશે ભાત કહો, ખાવો પીવો, દિન કહો, આરામ કહો, એમ જ વાત. તો વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત કેવી રીતે થાય છે? દેવગુરુ ધર્મની સમજણપૂર્વક આજ્ઞા પાળવાથી. દેવગુરુ ધર્મની સમજણપૂર્વક આજ્ઞા પાળવાથી ભલે આત્મજ્ઞાન નથી થયું, પહેલા પ્રકારનું સંકેત હજુ એ તરફ છે, એ તરફ છે. પછી અંતકોડા કોડી સાગર પ્રમાણ રહી જા ત્યારે પહેલું સંકેત પૂરું થઈ ગયું પહેલા પ્રકારનું. હવે બીજું સંકેત થવાની તૈયારી છે, બીજું સંકેત થાવ કે ત્રીજું, બધા નિશ્ચય સંકેત છે. બીજા પ્રકારનું હોય કે ત્રીજા પ્રકારનું, એનો ભેદ કોઈ કહી શકતું નથી. વર્તમાન પૂછો તો આપણને સવાલ, દર્શને વિશુદ્ધિ કે દર્શનસ્ય વિશુદ્ધિ? તો ક્ષાયિક સંકેત હોય તો પછી કેવી રીતે થાય? કે ક્ષાયિક સંકેત હોય તો પણ આત્માનો શ્રદ્ધા ગુણ એકલો લટકતો નથી ક્યાંક એક ખૂણામાં. આખો આત્મા છે, એના દરેક પ્રદેશની અંદર શ્રદ્ધા ગુણ વ્યાપેલો, માટે ચારિત્ર જ્યાં સુધી નિર્મળ નથી ત્યાં સુધી દર્શન ગુણ તે નિર્મળ છે. એ કથન પદ્ધતિ છે, એ પ્રમાણ પદ્ધતિ નથી. માટે ચક્રવર્તી જે છે તે પણ મુનિરાજને વંદના કરે છે, અથવા ચક્રવર્તી કોઈક વાર બીજા ધર્માત્માઓને પણ નમસ્કાર કરે. દર્શનસ્ય વિશુદ્ધિ એ પણ સાચું છે, અને દર્શને વિશુદ્ધિ સાચી છે. અંત મંગળ ટાઈમ થઈ ગયો કે એ તો બધું તમે બધું અત્યારના કોઈ જ્ઞાનીની વાત અમને સમજાય એવું બોલો. વર્ધમાન સમકીત થઈ ટાળે મિત ભાગ, ઉદય થાય ચારિત્ર નો વીતરાગ પદવા. સદગુરુ પરમ કૃપાળુ લોકનાથ સબ સંતન કી આનંદ. જય શકૃન, જય ઓમ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.